एक वर्सेटाइल स्पीकर, एक મોટિવેશનલ સ્પીકર અને એક બિઝનેસમેન હોવાની સાથે સાથે તમને એક મૂવી પ્રોડ્યુસ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો અને આ જર્ની કેવી રીતે આગળ વધી? પહેલા તો હું વર્સેટાઇલ સ્પીકર નથી, મોટિવેશનલ સ્પીકર નથી, ખુલાસો કરું. મેં જીવનમાં ક્યારેય વિચાર્યું નહોતું કે હું મોટિવેશનલ સ્પીકર બનીશ અથવા હોઈશ, પણ હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. અને ગુજરાતીઓનો ખૂબ પ્રેમ મળ્યો છે, જે બોલું છું લોકો વધારે છે. આ ફિલ્મ એ દિશામાં એક પગલું છે કે મને હંમેશા જીવનમાં કંઈક નવું કરવાની ઈચ્છા હંમેશા હોય છે, એટલે હું જાત જાતનું કરતો હોઉં છું. એટલે એક મારો મિત્ર એક બીજા ભાઈને લઈને આવ્યો મારી ઓફિસમાં કે સાહેબ ફિલ્મ બનાવશો? મેં તો બનાવી દઈએ, એમાં શું છે? અને એમ કરીને હું આ બિઝનેસમાં આવ્યો છું. લોકો માટે બિઝનેસ છે, મારા માટે બિઝનેસ નથી. હું ગુજરાતી ભાષાને ખૂબ ચાહું છું, ગુજરાતી હોવાનું મને ગૌરવ છે. એટલે હું એક બુક સ્ટોર ચલાવું છું જેમાં પણ ખૂબ નુકસાન કરું છું. હું ગુજરાતીમાં સ્પીચીસ આપું છું, 800 સેમિનાર કર્યા, એક રૂપિયો લીધો નથી કોઈની પાસેથી. અને આ ફિલ્મ પણ બનાવું છું જેની પાછળનો હેતુ એકમાત્ર એટલો છે કે ગુજરાતીઓ 3 જનરેશન સાથે બેસીને જોઈ શકે એવી ફિલ્મો ગુજરાતને મળવી જોઈએ, એ દિશામાં મારું આ એક પગલું છે. વિટામિન સી એ સબ્જેક્ટ તમે કેમ ચૂઝ કર્યો, બીજો કોઈ કેમ નહીં? વિટામિન સી એ મારો પસંદ કહેલો વસ્તુ છે. આખી ટીમનું કામ હોય છે, ડિરેક્ટરનો કોલ હોય છે, બધાની વાત હોય છે, સ્ટોરી હોય છે. પણ વિટામિન સી એટલે SHE, સી એટલે મધર હોઈ શકે, સી એટલે વાઈફ હોઈ શકે, ડોટર હોઈ શકે, કોઈપણ સ્વરૂપે સ્ત્રીનું જીવનમાં ખૂબ મહત્ત્વ છે. અને એના વગર જીવનમાં બધું નકામું હોય છે. અને આપણને હંમેશા એમ લાગે કે સ્ત્રી ખોટી હોય છે, પણ એન્ડ ઓફ ધ ડે સ્ત્રી સાચી જ હોય છે. કે સ્ત્રી બુદ્ધિથી નથી જીવતી, સ્ત્રી દિલથી જીવે છે અને પુરુષો બુદ્ધિથી જીવે છે. આ વાતને મેં બહુ સરસ રીતે હાઇલાઇટ કરી છે. અને ઓડિયન્સ વિટામિન સી સુધી પહોંચે એના કયા 3 રીઝન તમારા મતે હોવા જોઈએ? કયા હોવા જોઈએ તો મને ખબર નથી, પણ અમારી ફિલ્મમાં ધીસ ઇઝ નોટ અ લવ સ્ટોરી બટ ઇટ્સ અ સ્ટોરી અબાઉટ લવ. બીજું, આ ફિલ્મનું સંગીત, મ્યુઝિક મેહુલ સુધી બેબાક મસ્ત બનાવ્યું છે, અદ્ભુત બનાવ્યું છે. 6 ગીતો બહુ જ સરસ છે. પહેલાં 2 ગીતો તો 15-20 લાખ લોકો ઈચ ગીત જોયું છે, એટલે 2. અને ત્રીજું કે ઓવરઓલ જે બધું અમારી જે આખી ટીમ છે એ એટલા સરસ, 4 છોકરાઓએ ધ્વનિ, તે ફૈઝલ ડિરેક્ટર તરીકે, પ્રેમ ગઢવી, મૌલિક અને સ્મિત, આ ચારે અને ભક્તિ અને કેમિસ્ટ્રી એવી સરસ છે. આશીષ કક્કર, તુષાર શુક્લ અને કુરુષ દેબુ, આ બધા લોકોએ બહુ જ સરસ કામ કર્યું છે. એટલે 3 ફેક્ટર બહુ સરસ રીતે આ ફિલ્મના ગયા છે. થેન્ક યુ સો મચ.